આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને સમર્પિત કરવાના છે અને એ ઉત્પાદનની અંદર આવી જવાનો છે. વાત કરીએ તો 27,000 હજાર કરોડના પ્લાન્ટની વાત કરી, રોજગારની વાત કરીએ તો કેટલા લોકોને રોજગારી આપશે અને સીધી અને આડકતરી રીતે ગુજરાતનો જે કેમિકલ ઉદ્યોગ છે એને કેવો કેટલો ફાયદો થશે? ગુજરાતના કેમિકલ્સ ઉદ્યોગને આનાથી બહુ મહત્વનો ફાયદો થવાનો છે, કારણ કે 5 લાખ જેટલો વિવિધ પ્રકારના કેમિકલ્સ બાય પ્રોડક્ટ તરીકે એ આ ઓપાલ પ્રોજેક્ટમાંથી મળવાના છે. અને આ પ્રોજેક્ટના આધારે ગુજરાતની અંદર અંકલેશ્વર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, વાપી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ, વટવા કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ એમને પણ આનાથી ઘણો મોટો ફાયદો થવાનો છે, કારણ કે પોલી ફેબ્રિક્સ અને સાથે સાથે પોલી પ્રોપલિન પણ અહીંયા ઉત્પાદિત થવાનું છે. એટલે કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે, ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ તરીકે 40-50 હજાર લોકોને આનાથી નવી રોજગારી મળશે. પ્રત્યક્ષ રીતે ટેકનિશિયન જેને સ્કિલ પાવર કહેવાય, આઈટીઆઈ હોલ્ડર્સ આવા 14-15 હજાર લોકોને આમાંથી પ્રત્યક્ષ રોજગારી મળવાની છે. એટલે કે લગભગ આખા પ્રોજેક્ટના આધાર ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1 લાખ જેટલી રોજગારીનું સર્જન થશે. એ ગુજરાતના યુવાનો માટે પણ ખૂબ મહત્વનું છે, ગુજરાતના વિકાસ માટે પણ ખૂબ મહત્વનું છે અને એ દ્રષ્ટિએ આ પ્રોજેક્ટનું ખૂબ મહત્વ છે. વાત કરીએ તો જ્યારે પ્લાસ્ટિકની વાત આવે ત્યારે પર્યાવરણની વાત આવતી હોય છે, પર્યાવરણને લઈને કોઈ ખાસ ઉપાય કરવામાં આવે છે? કારણ કે પ્લાસ્ટિક ન હોવાથી પર્યાવરણ નુકસાન થતું હોય એવો પર્યાવરણ દાવો કરતા હોય છે. સાચી વાત છે, પ્લાસ્ટિક 2 પ્રકારનું છે, 1 60 માઇક્રોન થી નીચું એટલે કે જેને પોલિથિલિન બેગ કહીએ છીએ, જે મોટા ભાગે પોલ્યુશન માટે જવાબદાર છે, કારણ કે એ વાયબલ નથી, પોસાતું નથી એટલે એને રિસાયકલિંગ થતું નથી, રિસાયકલિંગ કરવા માટે કોઈ એકઠું પણ કરતું નથી, એટલે એ ગમે ત્યાં ઉડે છે, ગમે ત્યાં જાય છે, ખેતીમાં પણ જાય છે અને જમીનને નુકસાન પણ કરે છે, કારણ કે સડતું નથી. એની સામે બાકીનું જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક ને રિસાયકલ કરવામાં આવે છે, રિસાયકલ કર્યા પછી એનો અનેક ઉપયોગ પણ છે. અમે તો હવે નેશનલ હાઈવે બનાવીએ છીએ, એમાં રોડની અંદર પણ પ્રાયોગિક ધોરણે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે. એ ઉપરાંત અમે લોકો એ દિશાની અંદર અમારી સીપેટ જેવી સંસ્થાઓ જે અમારી મિનિસ્ટ્રી અંતર્ગત ચાલી રહી છે, આ સંસ્થાઓમાં અમે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક કઈ રીતે બને એના માટે ખૂબ સંશોધન કરી રહ્યા છીએ. મોટા ભાગે સંશોધન પૂરા પણ થઈ ગયા છે, આગામી દિવસોની અંદર બાયોડિગ્રેડેબલ પોલિથિલિનનું નિર્માણ થાય જેથી કરીને ઓટોમેટિક એ ડિગ્રેડ થઈ જાય એ પ્રકારની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આગામી દિવસોમાં અમે જઈ રહ્યા છીએ. એટલે પ્લાસ્ટિક પોલ્યુશન નું સોલ્યુશન પણ અમે ગોતી રહ્યા છીએ. બીજું મહત્વનું સોપાન ગુજરાતની વાત કરીએ તો જે અમદાવાદથી મુંબઈને જોડતો અને જે સૌથી વધારે ટ્રાફિક હોય એ ભરૂચમાં કેબલ બ્રિજ તૈયાર થયું છે. કઈ રીતે આખો કેબલ બ્રિજ આકાર પામ્યો અને કેવી અને કેટલી રાહત મળશે ભરૂચ અને અમદાવાદ મુંબઈ જતા લોકોને? તમે ને મેં બધા લોકોએ અનુભવ્યું છે, આપણે અમદાવાદથી સુરત, અમદાવાદથી મુંબઈ જતા હોય ત્યારે ભરૂચમાં 1 કલાક રોકાવું પડશે ત્યાં ટ્રાફિક હશે આવું માનીને આપણે આપણો ટ્રાવેલ પ્લાન નક્કી કરતા હતા. મને ખબર છે હું પણ 1 કલાકથી 4 કલાક સુધી આ બ્રિજની અંદર ટ્રાફિક હોવાના હિસાબે ભરૂચની અંદર વેઇટિંગમાં રોડ ઉપર ફસાવું પડ્યું હતું. આ ટ્રાફિકનું કાયમી સોલ્યુશન થાય એના માટે આ બ્રિજ ખૂબ મહત્વનો છે. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બ્રિજનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ 4 ટ્રેક બ્રિજ છે, 4 માર્ગીય બ્રિજ છે, 4 માર્ગીય બ્રિજ હોવાના નાતે અને બાજુનો બ્રિજ તો ઓલરેડી ચાલુ જ છે, પછીનો પણ એક બ્રિજ આગામી દિવસોની અંદર બનવાનો છે. એટલે આ બ્રિજમાં 4 માર્ગીય રસ્તાઓ ખોલવાના કારણે કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા નહીં રહે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરત ને જોડતા મહત્વના રોડ ઉપર આ મહત્વનો બ્રિજ જ્યારે નિર્માણ થયો છે ત્યારે યાતાયાતને ફાયદો થશે, ખાસ કરીને લોકોને ટ્રાવેલિંગ દરમિયાન જે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો એનું પણ સોલ્યુશન થશે. ટ્રાફિકના હિસાબે જે પોલ્યુશન થતું હતું, પેટ્રોલ બળતું હતું એક સ્થળ ઉપર, એનાથી પણ ફાયદો થશે. કુલ મળીને આ બ્રિજથી ગુજરાતની જનતાને અને નેશનલ હાઈવે નંબર 8 ઉપર સૌથી વધારે વિશેષ ફાયદો થવાનો છે. ટેકનિકલ વાત કરીએ તો બ્રિજ કેટલા સમયમાં પૂર્ણ થયો અને એના આ ટેકનિકલ પાસા કયા કયા રહ્યા અત્યાર સુધી? સારા જે કહેવાય ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ કહેવાય છે. ભારતનો સૌથી લાંબો એક્સ્ટ્રા ડોઝ્ડ કેબલ બ્રિજ છે. જે કેબલ બ્રિજની વિશેષતા એ છે કે જેમાં કેબલ બ્રિજ તો ઘણા જ છે, પરંતુ કેબલ બ્રિજની બંને સાઈડ પરના પિલરની ઊંચાઈ વધારે હોય છે, જ્યારે આમાં એની અડધી જ ઊંચાઈ છે અને અડધી ઊંચાઈના આધાર ઉપર બ્રિજને બ્રિજના કેબલના માધ્યમથી બેલેન્સ કરવામાં આવ્યો છે. એ ખૂબ મહત્વની ટેકનોલોજી છે. આ ટેકનોલોજીથી ભારતની અંદર આ પ્રથમ બ્રિજ બન્યો છે અને આ બ્રિજનું કામ પણ ખૂબ ધીમી ગતિએ ચાલ્યું, સમયે સમયે નિર્ણયની પ્રોસેસના વિલંબના હિસાબે કામ અટવાતું ચાલ્યું, પરંતુ જ્યારથી
અમારી સરકાર છે ત્યારથી અમે આ કામને વ્યક્તિગત રીતે રસથી ઉપાડ્યું છે. હું પણ મંત્રીમંડળના સભ્ય તરીકે મારા મંત્રાલયમાં આ કામ ચાલતું હોવાથી પ્રત્યક્ષ રીતે બે ટ્રેનની લાસ્ટ ડેટ પણ નક્કી કરી ગયો હતો અને એ દિવસોમાં કામ પૂરું કરવું એવું ટાઈમ ટેબલ પણ નિશ્ચિત કર્યું હતું અને અમે નક્કી કર્યું હતું કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં આ કામ પૂરું કરી દેવું. લગભગ 15 ફેબ્રુઆરી આ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે જેને આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. કોંગ્રેસનો એવો દાવો છે કે યુપીએ સરકારે એની મંજૂરી આપી, સીપી જોશીએ ખાતપુરત કર્યું, એમના સમયમાં આ કામને મંજૂરી મળીને હવે આખરી કામ થયું. અમે ક્યાંયથી ના નથી કહેતા, કામ અત્યારે આખરી થયું છે. એવા તો 250 જેટલા પ્રોજેક્ટ હતા જેનું ખાતમુહૂર્ત કોંગ્રેસે કર્યું હતું, પરંતુ લોકાર્પણ કદી થતા જ નહોતા, એ કાગળ ઉપર પ્રોજેક્ટ રહી જતા હતા. એવી રીતે આ પ્રોજેક્ટ પણ અટવાયેલો હતો. જેને કર્યું હોય એને વિકાસના સંદર્ભમાં અમે કોઈ દિવસ આક્ષેપ પ્રત્યે આક્ષેપની રાજનીતિ કરતા નથી. જે તે વખતે જે તે સરકારે એ કામ હાથમાં લીધું હતું, જે કામને અમે પૂરું કર્યું છે. અમારા સાહેબ વીટી સાથે વાત કરવા બદલ. તો આ હતા મનસુખભાઈ માંડવિયા, કે જેમનું કહેવું છે કે ઓપીએલ જે પ્રોજેક્ટ છે જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો લોકોને રોજગાર મળવાની છે, અને જ્યાં સુધી કેબલ બ્રિજની વાત છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના માર્ગોને જોડતો એક કડીરૂપ સાબિત થશે. જી.